કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આપણે આજે ધોરણ 6 નો પહેલો પાઠ ભણતા હતા કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, બરોબર? કે ચાલો ઇતિહાસ જાણીએ. તો એમાં આપણે ઘણા બધા ઇતિહાસ જાણવાના સાધનો વિશે આપણે જોયું કે ભાઈ અલગ અલગ પ્રકારના સિક્કાઓ, અભિલેખો, તામ્રપત્રો, બરોબર છે, ભોજપત્ર, એવા ઘણા બધા સાધનો વિશે આપણે જોઈ લીધું કે જેના લીધે આપણે આપણો સરસ મજાનો ઇતિહાસ છે જાણી શક્યા છીએ. તો હવે આપણે જોવાનું છે કે આપણા ભારત દેશનું નામ ભારત કેવી રીતના પડ્યું, બરોબર છે? આપણા ભારત દેશનું નામ ભારત પડવા માટેના ઘણી બધું એમ કે છે કે ભાઈ અલગ અલગ પ્રકારના જે એમ કે છે કે નામ આપણે જોયેલા છે. તો એ આપણે જોવાનું છે કે આપણા ભારત દેશનું નામ ભારત કેવી રીતના પડ્યું. પહેલા આપણે જોઈએ કે ઇન્ડિયા શબ્દ કેવી રીતના પડ્યો. જોઈએ આપણે કે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત, બરોબર? કે કયા નામથી ઓળખીએ છીએ? ઇન્ડિયા અને ભારત. તો પહેલા આપણે જોઈએ ઇન્ડિયા શબ્દ કેવી રીતના પડ્યો. તો કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ખાસ યાદ રાખવાનો, ઇન્ડિયા શબ્દ છે જેના ઉપરથી ઉતરી આવેલો છે, તો કે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. તો હવે આ ઇન્ડસ શબ્દ ક્યાંથી આવ્યો એ આપણે જોઈએ. તો કે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે, ઇન્ડસ ને પાછું સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? તો કે ઇન્ડસ, બરોબર, શું કહેવાય છે? તો કે સિંધુ કહેવાય છે. ઇન્ડસ ને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? સિંધુ કહેવાય છે. હવે આ જે સિંધુ છે એ એમ કે છે એ શબ્દ ક્યાંથી આવ્યો એ આપણે જોઈએ. તો કે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, બરોબર? પ્રાચીન સમયમાં, પહેલાના સમયમાં ઈરાન અને ગ્રીસના લોકો છે એ કઈ નદીથી પરિચિત હતા? સિંધુ નદીથી. જે સિંધુ નદી ક્યાં આવેલી છે અત્યારે હાલની તકે? તો પાકિસ્તાનમાં. ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં આવેલી છે. પરિચિત હતા તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા, બરોબર? આજથી 2500 વર્ષ પહેલા એ જે પ્રદેશ હતો સિંધુ પ્રદેશના સંપર્કમાં આવ્યો. તો આપણે અત્યારે કોઈ પણ અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રદેશોમાં જઈએ તો આપણે જે કોઈ પ્રોપર નામ હોય આપણે એમ કે છે પ્રોપર નામ નથી બોલતા. અલગ અલગ આપણી ભાષા કેવી હોય છે? જુદી હોય છે. આપણું જે ગુજરાત રાજ્ય છે એમાં પણ તમે અત્યારે જોવો, બરોબર છે, આપણી કાઠિયાવાડી ભાષા તો કે જુદી પડી જાય. અમદાવાદ બાજુ આપણે જઈએ તો એની ભાષા કેવી પડી જાય છે? જુદી પડી જાય છે. તો તેવી રીતના આજે ઈરાનના અને બીજા ક્યાં? તો કે ગ્રીસના લોકો છે એમ કે છે 2500 વર્ષ પહેલા એમ કે છે કોના સંપર્કમાં આવ્યા? તો કે સિંધુ નદીના સંપર્કમાં આવ્યા. તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? હિન્ડોસ, બરોબર છે. અને ત્યાર પછી ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. ઈરાનીઓ હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો શું કહેતા હતા? ઇન્ડસ કહેતા. કોઈ પ્રોપર નામ બોલતા નહોતા, બરોબર? આવી રીતના, બરોબર, તેઓ આ જે નદી હતી એના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખાય છે. કોઈએ પ્રોપર નામ આપેલું નહીં. અને છેલ્લે પછી આ જે લોકો છે ક્યાં લોકો? તો કે ઈરાનીઓ અને ગ્રીસના લોકો છે. એણે એમ કીધું કે આ જે નદી છે કઈ નદી? તો કે સિંધુ નદી છે. એનો પૂર્વનો જે ભાગ છે એનું એણે નામ આપી દીધું. શું નામ આપી દીધું? ઇન્ડિયા નામ આપી દીધું, બરોબર? એટલે ઇન્ડિયા આપણને ખબર પડી. ઇન્ડિયા નામ ક્યાંથી આવ્યું? તો કે ઈરાનીઓ અને બીજું કોણ? તો કે ગ્રીસના લોકો છે એ સિંધુ નદીને અલગ અલગ નામથી બોલાવતા હતા. અને પછી એ લોકોએ પૂર્વનો જે સિંધુ નદીનો જે પૂર્વનો ભાગ છે એને નામ આપી દીધું. શું નામ આપી દીધું? તો કે ઇન્ડિયા નામ આપી દીધું. હવે આપણે જોઈએ કે ભારત નામ કેવી રીતના પડ્યું. તો કે ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે. આપણો જે કયો શું છે? તો કે ગ્રંથ છે, બરોબર, બરોબર. આપણો જે વેદ છે એમાં પણ આપણને ઉલ્લેખ મળેલો છે. ક્યાં નામનો ઉલ્લેખ મળેલો છે? તો કે ભારતનું નામ કેવી રીતના પડ્યું એનો આપણને ઉલ્લેખ મળેલો છે. તો ઘણી માન્યતાઓ જુદી જુદી છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એક એમ કે છે કે ભરત નામનો જે એમ કે છે માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેના એક નામ ઉપરથી આપણા ભારત દેશનું નામ શું પડેલું છે? ભારત પડેલું છે. ઘણા લોકોની માન્યતા એવી છે કે દુષ્યંત રાજાને શકુંતલા દેવીનો જે પુત્ર હતો ભરત નામનો પુત્ર હતો, બરોબર, એમ કે છે કે રાજા એ સરસ મજાના ખૂબ જ પ્રજાના કલ્યાણ માટે ખૂબ જ સારા એવા કાર્ય કરેલા હતા એના નામ ઉપરથી પણ આપણે ભારત દેશનું નામ ભારત પડેલું છે એવી ઘણી માન્યતાઓ છે, બરોબર છે. ભારત તરીકે ઓળખાય છે આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આપણો જે વેદ છે ઋગ્વેદમાં આપણે એમ કહીએ કે ભારત દેશનું નામ કઈ રીતના પડ્યું? તો કે ભરત નામનો જે માનવ સમૂહ હતો એમ કે છે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો એના નામ ઉપરથી ભારત દેશનું નામ પડ્યું. આપણે હવે આપણે ત્યાર પછી જોઈએ, મેં તમને કીધું હતું કે આપણે ઈસવીસનની શરૂઆત કેવી રીતના થઈ એ આપણે જોવાનું છે કે ઈસવીસન છે શું છે,
બરોબર કે ઈસવીસનની શરૂઆત ક્યારથી થઈ જોઈએ આપણે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ જો આપણી પાસે સમય ન હોય જો આપણી પાસે તારીખ ન હોય તો આપણે કોઈ પણ કામકાજ છે એ કરવા માટે શું થાય તો કે મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે તો એટલા માટે આપણે જે બધું કામકાજ હોય જે કોઈ વસ્તુ યાદગીરી રાખવી હોય એના માટે સમય છે એનું યોગ્ય રીતના આયોજન હોવું જરૂરી છે એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના માસ અને વર્ષની આપણે રચના કરેલી છે જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે કોની સાથે ઈસવીસનની શરૂઆત થાય છે તો કે ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો બરોબર ત્યારથી આપણે ઈસવીસનની શરૂઆત કરી છે બરોબર તે પહેલાના ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના જે વર્ષો હતા એને આપણે નામ આપી શકીએ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવેલો છે કેમ કે વિશ્વમાં વધારે પડતા લોકો કયા ધર્મનું પાલન કરતા હતા તો કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે એટલા માટે પૂરેપૂરી દુનિયાના લોકોએ નક્કી કર્યું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો હોય એને આપણે ઈસવીસન કહીએ ને અને બીજું શું તો કે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના જે વર્ષો હોય એને આપણે શું નામ આપી દીધું ઈસવીસન પૂર્વે જોઈએ આપણે ત્યાર પછી કે ભાઈ ઈસવીસન જો અહીંયા આપણને આપેલું છે કે અહીંયા આપણે જો તમે ચિત્રમાં જોવો ઈસુ ખ્રિસ્તનો જન્મ બરોબર આ જે છે એ આપણે આપી દીધું ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય આ જે આપી દીધું ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય બરોબર છે આપણે ઈસવીસન એમ કહીએ અંગ્રેજીમાં એડી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ એડી એડી એટલે કે એન્ટો ડોમિની ખાસ યાદ રાખવાનું એડી નું ફૂલ ફોર્મ શું થાય છે તો કે એન્ટો ડોમિની એટલે શું તો કે ઈસુ ખ્રિસ્તના પછીના વર્ષો દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ બરોબર અહીંયા આપણે ઈસવીસન પૂર્વે લખેલું હોય તો આપણે યાદ રાખવાનું ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 2000 વર્ષ પહેલા બરોબર પણ અહીંયા આપણે ઈસવીસન પૂર્વે આપેલું નથી એટલે આપણે યાદ રાખવાનું કે આ જે ઈસવીસન 2000 છે એ આપણે કયો સમય આપણે એમ કહે છે કે ગણી શકીએ તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ ત્યાર પછી આપણે જોઈએ કે એ જ રીતે ઈસવીસન પૂર્વે ને ઇંગ્લિશમાં શું કીધું છે તો કે બીસી બરોબર બીસી નું ફૂલ ફોર્મ શું થાય તો કે બિફોર ક્રાઇસ્ટ શું થાય છે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પછીનો જે સમય થાય છે એ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 આપણે ટૂંકમાં એટલી જ વસ્તુ યાદ રાખવાની સરળતાથી કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તેના પછીનો જે સમય છે એને આપણે ઈસવીસન કહેવાનું ઈસુ ખ્રિસ્તના જન્મ જ્યારે થયો એનો પહેલાનો જે સમય છે એને આપણે નામ દીધું આપી દીધું શું નામ આપી દીધું ઈસવીસન પૂર્વે બરોબર આવી બધી ઈસવીસન આપણી પાસે આવી આવી બધી સાલ આપણે નક્કી કરી એના ઉપરથી આપણે આપણો ઇતિહાસ જાણી શક્યા કે ભાઈ આજે બધી આપણને જૂની પુરાણી ચીજ વસ્તુઓ મળી આવી છે તો આજે બધી જૂની પુરાણી ચીજ વસ્તુઓ છે કેટલા વર્ષ પુરાણી છે જો આપણી પાસે સમય જ ના હોત તો આપણે એ જે કોઈ પણ વસ્તુ છે એનો આપણે ટાર્ગેટ લગાવી શકત નહીં હવે આપણે જોઈએ ત્યાર પછી કે ભાઈ ઈસવીસન નું હજી બીજું આપણે યાદ રાખવાનું સાલવારી માટે તો કે ઘણી વાર સાલવારી ને એડી ને બદલે સીઈ અને બીજું શું તો કે બીસી ને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે બરોબર છે એડી ને બદલે આપણે એમ કે છે કે શું લખીએ છીએ તો કે સીઈ એટલે કોમન એરા સીઈ એટલે શું થાય તો કે કોમન એરા એટલે એનો અર્થ ગુજરાતી થાય સામાન્ય કે સાધારણ યુગ જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગ પૂર્વે પૂર્વે એટલે કે પહેલાનો સમય ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અને રાષ્ટ્રની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ બરોબર મેં તમને હમણાં જ વાત કરી કે આખા વિશ્વમાં વધારે પડતા લોકો કયા ધર્મનું પાલન કરતા હતા તો કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા હતા એટલા માટે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો જે સમય હતો એને આપણે ઈસવીસન પૂર્વે અને તે પછીનો જે સમય હતો એને આપણે નામ આપી દીધું ઈસવીસન ઘણીવાર બીપી
એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ આપણે ઉપયોગ થાય છે બરોબર આપણે આ ટોપિકમાં ખાસ આટલી જ વસ્તુ યાદ રાખવાની ઈસવીસન એટલે શું એ હું મને હું આશા રાખું છું સારી રીતના તમને આજે ઈસવીસનની શરૂઆત ક્યારથી થઈ તમને સમજાઈ ગયું હશે જોઈએ આપણે ત્યાર પછી કે મેં તમને પ્રશ્ન આપેલા છે બે ત્રણ બરોબર ગૃહ કાર્યના આપણે જે આખે આખો ચેપ્ટર આજે અહીંયા આપણો જે પહેલો પાર્ટ છે પૂરો થાય છે કે ચાલો ઇતિહાસ જાણીએ એના આધારે આખે આખા ચેપ્ટરના આધારે મેં તમને પાંચ પ્રશ્નો આપ્યા છે સારા અક્ષરે ઘરે તમારે લખી લેવાના રહેશે ચલો જય શ્રી કૃષ્ણ હવે આપણે બીજું ચેપ્ટર છે એના પછીના લેક્ચરમાં શરૂ કરશું જય શ્રી કૃષ્ણ